નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમજ્યા હતા સ્વાધ્યાય નંબર 1.3 પૂર્ણ કર્યો હતો આપણે. હવે આપણે આજે સંખ્યા રેખા પર અસમય સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરી શકાય, જે મુદ્દો આપણે સ્વાધ્યાય નંબર 1.2 માં છોડ્યો હતો. કારણ કે અસમય સંખ્યાઓ કોને કહેવાય થોડીક સમજણ પડે, પછી આપણે સંખ્યા રેખા પર કેમ નિરૂપણ કરવું એ સમજે તો વધારે સરળ હોય. તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 આપણા અભ્યાસક્રમમાં ઘણી બધી સંખ્યાઓ છે, પણ આપણે ક્રમશઃ એક પછી એક જોતા જશું કે સંખ્યા રેખા પર આ બધી સંખ્યાઓનું નિરૂપણ કઈ રીતે થઈ શકે. તો સાથે સાથે તમારી પાસે પરિકર, ફૂટપટ્ટી અને પેન્સિલ આ બધું તૈયાર હોવું જોઈએ, તો જ આ કામ સરળતાપૂર્વક કહી શકાય. આગલા લેક્ચરમાં મેં તમને આ વાત સમજાવી હતી કે આ બધી બાબત તમારી પાસે તૈયાર હશે તો અને તો જ તમે આ કામ સારી રીતે કરી શકશો. આજે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને સંગત બિંદુ મેળવો અથવા વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય એ મુદ્દો ચર્ચવાનો છે, સમજવાનો છે. બરાબર ધ્યાન રાખીને સમજતા રહેજો. બે કામ એક સાથે કરવા પડે, આકૃતિ દોરતા જવી પડે અને સાથે સાથે જે કાંઈ કામ કર્યું છે એનું નોંધ પણ કરતા રહેવી પડે. તો સૌથી પહેલા આપણે એક રેખા દોરવાની છે ફૂટપટ્ટી ને પેન્સિલની મદદથી. તમારે કરતા જવાનું છે. આખામાંના ઉપર આ કામ કરશો તો વધારે સારી રીતે કરી શકાશે. ચોપડામાં ઉપરના વચ્ચેના રકમ લખ્યા પછી થોડી 4-5 લાઈન છોડી અને આકૃતિ દોરવાની, અને નીચેના ભાગમાં તમારે જે મુદ્દાઓ હું લખાવું છું એ લખતા જવાના. હું અહીંયા બાજુમાં લખતો જઈશ, તમારે સાથે સાથે નીચે લખતા જવા. સૌથી પહેલું કામ આપણે એક રેખા દોરવાનું કરશું. સંખ્યા રેખા કેમ દોરાય એ આપણને ખબર જ છે, 6th-7th ધોરણમાં આપણે શીખી રહ્યા છીએ. પણ અહીંયા આપણે અસમય સંખ્યાનું નિરૂપણ કરવાનું છે. અત્યાર સુધી આપણે સંખ્યા રેખા પર માત્ર ને માત્ર સમય સંખ્યાઓનું નિરૂપણ શીખ્યા છીએ, 1, 2, 3, -1, -2, -3 વગેરે. તો સૌથી પહેલું વાત, આપણે કોઈ એક રેખા દોરી છે, હું અહીંયા સાઈડમાં રચનાના મુદ્દાઓ લખતા જઈશ. એટલે કે આ રચના છે એક પ્રકારની, જેમાં પરિકર, ફૂટપટ્ટી વગેરેનો ઉપયોગ થતો હોય તે તમારે નીચે લખતા જવાના છે. પાનાની નીચે, આકૃતિ નીચે 2-4 લાઈન છોડ્યા પછી. તો રચનાના મુદ્દા આપણે આવા છે. કોઈ એક રેખા દોરો. પહેલા આપણે એક રેખા દોરી છે. આ રેખા પર કોઈ એક બિંદુ, અહીંયા આગળ આપણે ઋણ નથી કરવાનું, ધન બાજુ જ જવાનું છે, ઋણ સંખ્યા લેવાની જરૂર નથી. અહીંયા આગળ કોઈ એક બિંદુ ઓ પસંદ કરો અને તેને સંગત સંખ્યા શૂન્ય લો. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા ઉપર જે બિંદુઓ દોરીએ મૂકીએ છીએ એ બિંદુને સંગત હંમેશા એક વાસ્તવિક સંખ્યા મળે. તો રેખા પર કોઈ બિંદુ ઓ પસંદ કરો, તેને સંગત શૂન્ય લો. એટલે કે આ જે ઓ બિંદુ પસંદ કર્યું છે એને સંગત આપણે શૂન્ય લેવાનું છે, ધ્યાન રાખવાનું છે. શૂન્ય અને ઓ સરખા લાગે એટલે ખાલી ઓ જ લખું છું. ત્યાર પછી તમારી પાસે પરિકર અને પેન્સિલ ભરેલી તૈયાર હોવી જોઈએ. યોગ્ય માપનું પરિકર ખોલવાનું છે, મન થાય એટલું, બહુ નાનું નહીં, બહુ મોટું નહીં, ખૂબ જ નાનું નહીં અને ખૂબ આમ મોટું નહીં, માપસર અત્યંત નાનું નહીં, અત્યંત મોટું નહીં, એવું પરિકર આપણે ખોલવાનું છે, માપસર. અને પરિકર ખોલ્યા પછી અહીંયા આગળ ઓ બિંદુ ઉપર પરિકર નાળી રાખવાની છે અને એક નાનકડી એવી ચાર અહીંયા મારવાની છે. તો અહીંયા આપણે બિંદુનું નામ આપશું એ. તો શું કામ કર્યું આપણે કે ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ દોરો જે રેખાને એ બિંદુમાં છેદે છે. ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખાને એ બિંદુમાં છેદે છે. હવે આટલું કર્યા પછી આ એ બિંદુ છે જે માપ આપણે પસંદ કર્યું છે, મન થાય એટલું રાખવાનું છે, ખૂબ મોટું નહીં, ખૂબ નાનું નહીં, એ આપણા માટે એક એકમ છે એમ સમજવાનું. એકમ, જો અહીંયા સેન્ટીમીટર, મીટર એવો કોઈ શબ્દ હું બોલતો નથી. દરેક વિદ્યાર્થી અલગ અલગ માપ પસંદ કરી શકે. અહીંયા એક વિદ્યાર્થીએ આટલું માપ પસંદ કર્યું છે એ એના માટે એક એકમ છે. તો એને સંગત એક એકમ લો.
ગણિતમાં હંમેશા સંખ્યા પછી એનો એકમ લખવો જરૂરી છે, સેન્ટીમીટર છે, મીટર છે. અહીંયા આપણે સેન્ટીમીટર કે મીટર એવું કશું કહેતા નથી. આ જે માપ આપણે પસંદ કર્યું છે એને આપણે એકમ કહીએ છીએ. તો એને સંગત એક લીધો આપણે. ત્યાર પછી આ એ બિંદુએ લંબ રેખાની રચના કરવાની છે. ફૂટપટ્ટીને બરાબર સીધી રાખી અને આ રીતે, ખરેખર તો લંબ રેખાની રચના જુદી રીતે જ થાય. તમારી પાસે કંપાસની અંદર કાટકોણ જેવું હોય છે, આવું એક સાધન હોય છે, આવું સાધન હોય છે કંપાસમાં, જેની પાસે આખો કંપાસ હોય એની પાસે એ સાધનને અહીંયા મૂકીને પણ તમે આ રેખાને અહીંયા મેળવી દો અને તમે રેખા દોરી શકો. તો આ રીતે આપણે એક રેખા દોરવાની છે, લંબ રેખા. એટલે અહીંયા કાટખૂણો થાય, ફૂટપટ્ટીની મદદથી પણ થઈ શકે. તો એને સંગત લંબ કિરણ દોરજો. ત્રીજો મુદ્દો એ આવ્યો, એ આપણી પાસે જે ત્રીજો મુદ્દો છે કે એ બિંદુએ રેખાને લંબ કિરણ રચો. તો આપણા માટે એક લંબ કિરણ રચવાનું. ત્યાર પછીનું કામ, જેટલું માપ આપણે ઓથી એ જેટલું લીધું છે, ફરી વાર ફરી કદી જરા ચેક કરી લેવાનું કે એટલું જ માપ છે ને. જો હલી ગયું તો પરિકર સેટ કરવાનું, એટલું જ માપ રાખીને એ ઉપર પરિકર નિર્ણય રાખવાની છે અને અહીંયા આગળ ચાપ મારવાની છે આ લંબ રેખા ઉપર. તો જ્યાં આપણે પરિકર નિર્ણય રાખી ત્યાં કેન્દ્ર રાખ્યું એમ કહેવાય. જો પહેલાં આપણે ઓ ઉપર પરિકર નિર્ણય રાખી હતી અને પછી ચાપ મારી હતી, તો ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ દો. હવે આપણે એ ઉપર પરિકર નિર્ણય રાખીએ છીએ, માપ તો આટલું જ લઈએ છીએ, ઓ એ જ આપણા માટે હોય એટલે એક એકમ છે. તો એને કેન્દ્ર રાખી લંબ રેખા પર ચાપ હોય જેટલી ત્રિજ્યા લઈ, એને કેન્દ્ર રાખી ઓ એ જેટલી ચાપ લઈ લંબ કિરણ પર એ ઓ એ જેટલું માપ લઈ, લંબ કિરણ પર ચાપ દોરો જે લંબ કિરણને પી માં છેદે છે. અહીંયા નામ ગમે તે આપી શકાય, એ બી સી ડી વગેરે. હું અહીંયા પી નામ આપું છું તો પી માં છેદે છે. તો સૌથી પહેલું કામ શું કર્યું મિત્રો, ફરીવાર સમજાવી દો. એક રેખા દોરી, રેખા દોર્યા પછી એક બિંદુ પસંદ કર્યું ડાબી તરફ, કારણ કે આપણે ઋણમાં જવાની જરૂર નથી. ઓ બિંદુ લીધું અને સંગત શૂન્ય પસંદ કર્યું. ત્યાર પછી આપણે ઓ એ જેટલું એક યોગ્ય માપનું પરિકર ખોલ્યું અને ઓ ઉપર પરિકર નિર્ણય રાખીને અહીંયા ચાપ મારી, જ્યાં ચાપ મારી ત્યાં એ બિંદુ આવ્યો. એટલે કે ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ દોરો જે રેખાને એક બિંદુમાં છેદે છે, એને સંગત એક એકમ લો. એટલે કે એક એક લો તો ઓ એનું માપ એક એકમ થયું. એકમ સેન્ટીમીટર મીટર નહીં, ફરી વાર બોલું છું સાંભળજો બરાબર. ત્યાર પછી એ કિરણ પરથી લંબ રેખાની રચના કરો. એટલે જ મેં કહ્યું હતું કે તમારે આકૃતિને થોડી નીચે દોરવાની છે. બે ત્રણ વખત દોરશો પછી સમજાઈ જશે કે રકમમાં કેમ ભેગું નથી થતું. અને બે ત્રણ લાઈન છોડ્યા પછી આ બધા મુદ્દાઓ લખવાના છે. તો હવે લંબ કિરણની રચના કરી, ત્યાર પછી શું કર્યું તો કે એને કેન્દ્ર રાખ્યું અને કોઈએ જેટલું માપ લીધું, જેટલું માપ અહીંયા છે એટલું જ માપ લઈ અને આમ ચાપ દોરી. તો એ ચાપ ક્યાં બિંદુમાં છેદે છે તો કે પી બિંદુમાં છેદે છે. બહુ સ્વાભાવિક છે કે જેટલું આ માપ હતું એટલું જ માપ આ છે, અને એટલા માટે બંને માપ સરખા થઈ ગયા. અને બંને માપ સરખા થઈ ગયા તો હવે આ એક આ પણ આપણે માટે એક એકમ જ હોય. ઓપી જેટલું માપ છે પણ એક એકમ જ હોઈ શકે, એમાં કાંઈ ફેરફાર નથી. તો આ એક એકમ છે તો ઓપી પણ એક એકમ છે. હવે આપણે આ બંનેને ફૂટપટ્ટીથી જોડી દેવાના, પી બિંદુ અને ઓ બિંદુ. ઘૂંટવાનું નથી, માત્ર એક જ વખત પેન્સિલને વ્યવસ્થિત ફેરવવાની છે, બરાબર ફૂટપટ્ટી ગોઠવી અને આ દોરવાના છે, જોડવાના છે. તો હવે પછીનો આપણો મુદ્દો થશે મિત્રો, રેખાખંડ ઓ અને પી જોડો. એટલે કે ઓ અને પી દોરો. આ બધા મુદ્દાઓ ભૂસી નાખું છું, તમે લખી લીધા હશે, સ્ક્રીનશોટ પાડી દેવા લાગે તો. અને હવે પછી કારણ કે આપણી પાસે જગ્યા ઓછી છે તો હવે હું નવા મુદ્દાઓ લખીશ. આની પછીનો મુદ્દો, એટલે પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને હવે છઠ્ઠા નંબરનો મુદ્દો આવ્યો આપણી પાસે.
ઉદ્દા નંબર 6 આવો થયો રેખાખંડ ઓપી દોરો એટલે કે આ જો આપણે રેખાખંડ ઓપી દોર્યો તે આ આપણો છઠ્ઠો મુદ્દો હતો ત્યાર પછીનું કામ હવે આપણે જો ફૂટપટ્ટીથી માપવા જઈએ તો આ માપી શકાશે નહીં ચોક્કસ આંકડો નહીં આવે કે કેટલામાં આપણે લેવું જ્યારે આપણે ફૂટપટ્ટીથી માપપટ્ટીથી માપી શકીએ અમને ત્યારે પરિકરણો બહુ સરસ ઉપાય છે તો હવે પરિકરણની અણી ઓ ઉપર રાખવાની છે અને પેન્સિલની અણી ધીમે ધીમે લંબાવીને આ પી સુધી લઈ જવાની છે થોડું વધારવું પડશે તમારે માપ પહેલા કરતા આવી જેટલું માપો તો એટલું જ માપ અહીંયા છે ઓ ઉપર પરિકરણ અણી રાખી અને પી ઉપર પેન્સિલની અણી લઈ ગયા એટલું આપણે પરિકર ખોલવાનું છે એટલું પરિકર ખોલ્યા પછી હવે આપણે અહીંથી આપણે આ રીતે પી ઉપર પરિકર અણી રાખ્યા પછી અહીંથી આ રીતે આમ ચાપ મારવાની છે આટલી બરાબર ધ્યાનથી જોજો મિત્રો આ રીતે અહીંયા જે બિંદુ છેદે છે ત્યાં ના આપણે ગમે તે આપી શકીએ ધારો કે સી બિંદુ આપ્યો આપણે તો આ આને સંગત સંખ્યા 1 છે તો આને સંગત સંખ્યા વર્ગમૂળ 2 થશે તો હવે શું કામ કર્યું આપણે એટલે શા માટે વર્ગમૂળ 2 થશે એ પણ આપણે સમજીએ છીએ એટલે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને સંગત બિંદુ આપણે મેળવી લીધું પણ એ કઈ રીતે ચકાસશું સાબિતી મેળવશું આપણે એમ એ કઈ રીતે જોઈએ તો હવે શું કામ કર્યું પહેલા ઓપી કિરણ દોર્યું પછી શું કર્યું તો કે નવો મુદ્દો ઓને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા રાખી જેટલું પરિકર આપણે ખોલીએ છીએ ત્રિજ્યા રાખી કહેવાય ગણિતની ભાષામાં ઓ ઉપર પરિકર રાખ્યું છે ઓ થી પી જેટલું માપ લીધું એટલે ત્રિજ્યા લીધી કહેવાય અને ચાપ દોરી આજે આમ કામ કરીએ છીએ અને ચાપ દોરી એમ કહેવામાં આવે છે તો ઓને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા લઈ રેખા પર ચાપ દોરો જે રેખાને સી બિંદુમાં છેદે છે સી ને સંગત વર્ગમૂળ 2 છે એટલે કે સી બિંદુને સંગત સંખ્યા વર્ગમૂળ 2 એકમ છે હવે શા માટે અથવા કઈ રીતે તો એ હવે આપણે સમજવાનું છે જેને યથાર્થતા અથવા સાબિતી કહેવાય કે ભાઈ શા માટે આ વર્ગમૂળ 2 થઈ આ આપણા માટે એક એકમ છે અહીંથી એટલું પણ એક એકમ છે એટલા માટે આ જે આ માપ થયું છે એની વર્ગમૂળ 2 એકમ થયું ને એટલું માપની આપણે ચાપ મારી છે કારણ કે અહીંયા શૂન્ય છે અહીંયા 1 છે અને આ જે ચાપ આવી એ વર્ગમૂળ 2 ની ચાપ આવી એટલા માટે આ સંખ્યા છે સી સી બિંદુ છે એ વર્ગમૂળ 2 દર્શાવે છે તો આવું શા માટે છે એ આપણે હવે સમજીએ એની યથાર્થતા ચકાસી એટલા મુદ્દા લખાઈ જાય પછી આપણે લખવાનું છે યથાર્થતા અથવા સાબિતી એમ પણ લખી શકાય ચકાસણી એમ પણ કરી શકાય હવે મિત્રો ધ્યાનથી જુઓ ત્રિકોણ ઓએપી માં ઓએ બરાબર 1 એકમ એપી બરાબર 1 એકમ અને ખૂણો એ કાટ ખૂણો છે તો જ્યારે આવી રીતે કાટકોણ ત્રિકોણ તૈયાર થાય ત્યારે પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ જે આપણને પ્રમેય આપ્યું છે એનો આપણે ઉપયોગ કરવો પડશે તો પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના ગણિતશાસ્ત્રી આવો પ્રમેય આપ્યો છે જે દસમા ધોરણમાં આપણે સાબિત કરશું કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય એટલે ત્રિકોણના પ્રકાર ભણ્યા હશે અમે કદાચ 7મા 8મા ધોરણમાં આવ્યું હશે એવું મારું માનવું છે છતાંય ફરીવાર સમજાવી દઉં પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેય આપ્યું છે જેને આપણે આગલા ધોરણમાં સાબિત કરવાનું છે તો અહીંયા કાટખૂણો બને છે ઓ એ પી આ કાટખૂણો બને છે માટે આ કર્ણ કહેવાય એને પ્રમેય આવો આપ્યું છે કે કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય આ વાક્ય આપણે લખવાનું નથી એના સંકેત સ્વરૂપમાં લખીએ તો ઓએ સ્ક્વેર વત્તા એપી સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર
तो OA એટલે કે એક એકમ, AP એટલે કે એક એકમ અને OP સ્ક્વેર આપણે સમજવાના છે. કેટલા છે એ ગોતવાના છે. 1 + 1 = OP સ્ક્વેર. તેથી OP સ્ક્વેર = 2 અને તેથી જો બંને બાજુએ વર્ગમૂળ કાઢીએ તો OP = વર્ગમૂળમાં 2 આમ મળે છે. બરાબર, તો આ માપ છે વર્ગમૂળ 2 જેટલું થઈ. હવે આ OP નો માપ અને OC નો માપ સરખું છે કારણ કે આપણે આટલું માપ લઈને ચાપ મારી છે. તમારે નીચે લખતા જવાનું છે, મારી પાસે જગ્યા છે એટલે આ બાજુ લખું છું OP = OC અને તેથી OC = પણ વર્ગમૂળ 2 છે અને તેથી C ને સંગત સંખ્યા વર્ગમૂળ 2 મળે. તો અહીંયા આપણે જે OA નું માપ પસંદ કર્યું છે એ એક એકમ છે એને ધ્યાનમાં રાખીને આ આપણે વર્ગમૂળ 2 પ્રાપ્ત કર્યું છે. તમે પાપટી ઉપર સેન્ટીમીટર નું માપ લઈ શકો, 2 સેન્ટીમીટર બરાબર એક એકમ લઈ શકો, 3 સેન્ટીમીટર બરાબર એક એકમ લઈ શકો, જે માપ રાખવું એ માપી શકાય. પણ આપણે યોગ્ય રીતે આ કામ કરી શકીએ. ફરી વાર સમજાવી દો. સૌથી પહેલા એક રેખા દોરવાની છે. રેખા દોર્યા પછી એક બિંદુ O પસંદ કરવાનું છે. O બિંદુને સંગત શૂન્ય લેવાના છે. શૂન્ય લીધા પછી એક યોગ્ય માપનું પરિકર ખોલી મન થાય એટલું, બહુ નાનું નહીં બહુ મોટું નહીં, અને O ઉપર પરિકરને અણી રાખવાની, એ ઉપર પેન્સિલને અણી રાખીને ચાપ મારવાની, એ જે બિંદુ મળે એને A કહેવાનું, પછી લંબ કિરણ દોરવાનું, પછી જેટલું માપ અહીંથી હતું રાખ્યું હતું એટલું જ માપ રાખીને અહીંથી ફરીવાર ચાપ મારવાની, ત્યાં B બિંદુ આપવાનું અને પછી એને જોડવાનું. આ જે રેખા મળે છે, રેખાખંડ મળે છે, વર્ગમૂળ 2 ને સંગત છે. અહીંથી આટલું માપ લેવાનું છે O થી P જેટલું અને અહીંથી આમ ચાપ મારવાની છે. આ સી આવી લખાણ મહત્વનું છે. એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો અથવા નોંધી લો. હવે મિત્રો વર્ગમૂળ 2 પછીની જે સંખ્યા છે આમ તો ખરેખર વર્ગમૂળ 3 આવે, કારણ કે 2 + 3 પછી આપણે 4 નો વર્ગમૂળ તો 2 નીકળે એટલે એ સંખ્યા રેખા પર બહુ સરળતાથી દર્શાવી શકાય. તો એ આપણે નથી કર્યું, પણ વર્ગમૂળ 2 પછીનો જે સરસ જે રચના છે એ છે વર્ગમૂળ 5. એટલે આપણે વર્ગમૂળ 3 બાકી રાખશું અને વર્ગમૂળ 5 એ પહેલાં કરશું. તમારે પણ તમારી બાકી બુકમાં પહેલાં વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 5 અને પછી જ્યારે હું નવા લેક્ચરમાં વર્ગમૂળ 3 કરાવું એ જ ક્રમમાં લખવાનું છે, એમાં તમારે જો ફેરફાર કરવાનો નથી. 2-3 વખત રફ નોટમાં અથવા અલગ પાનામાં દોરી પ્રેક્ટિસ કરશો તો જ આવડશે અને સમજાશે. હવે રકમમાં માત્ર એટલો જ ફેરફાર, સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને સંગત અથવા વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય એ સમજાવો. બંને વાત એક જ છે. ફરીવાર મિત્રો રકમ લખ્યા પછી 4-5-6 લાઈન છોડી દેવાની છે, નીચે લખવાનું છે. આખા પાનામાં આ કામ કરશો તો જ વ્યવસ્થિત થઈ શકશે, અલગ અલગ પાનામાં કરાય નહીં. બરાબર, તો સૌથી પહેલા જે આપણે અગાઉ કામ કર્યું હતું એ જ કામ ફરી વખત કરવાનું છે. કે સૌથી પહેલા સંખ્યા રેખા દોરવાની છે, રેખા દોરવાની છે પણ થોડી નીચે દોરવાની, માપસર મધ્યમસર, બહુ ઊંચી નહીં બહુ નીચી નહીં એવી. આ રેખા દોર્યા પછી અહીંયા આગળ જે આપણે બિંદુ લઈએ છીએ O એ જ લેવાનું છે. O બિંદુ લીધા પછી પછી લખાવું છું, O બિંદુ લીધા પછી યોગ્ય માપનું પરિકર, બહુ મોટું નહીં બહુ નાનું નહીં, મધ્યમસર માપસર એટલું પરિકર ખોલી અને અહીંયાથી આપણે એક ચાપ મારવાની છે જેને આપણે અહીંયા નામ આપશું એ. આ આપણા માટે એક એકમ થયું, એક એકમ. અહીંથી પાછી બીજી ચાપ એટલે જ માપવાની છે, અહીંયા નામ આપશું બી. તો આ આપણા માટે એ બિંદુ છે, આ આપણા માટે બી બિંદુ છે. તો સૌથી પહેલાં શું કર્યું આપણે મિત્રો, એક રેખા દોરી, રેખા પર ઓને સંગત શૂન્ય લીધું, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ મારી જેને એ બિંદુ કીધું એટલે કે એને સંગત એ કહેવા અને એને કેન્દ્ર રાખીને ફરી વખત ચાપ મારી એટલે બીને સંગત આપણને બી મળ્યા. એટલે કે આ
એટલે એ નોંધી લઈએ એથી ભૂલાઈ ન જાય. સૌથી પહેલા કોઈ એક રેખા દોરો, રેખા પર ઓ બિંદુને સંગત શૂન્ય લો. ત્યાર પછી ત્રીજો મુદ્દો, ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા પર ચાપ દોરો જે રેખાને એ બિંદુમાં છેદે છે. એને સંગત એક એકમ કહો. આ જે પહેલું આપણું માપ લીધું એક એકમ કીધું આપણે, ત્યાર પછી હવે શું કર્યું કે એટલું ને એટલું માપ રાખ્યું હોય જેટલું જ, પણ કેન્દ્ર બદલાવી નાખ્યું એ કર્યું. કેન્દ્ર આપણે અહીંયા કરી નાખ્યું હતું એ, અને એ ઉપર જઈ અને ચાપ મારી તો એને કેન્દ્ર લઈ રાખી ઓ એ જેટલી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા આપણે આટલી જ રાખી છે, ફેરફાર નથી કર્યો. માપ પરિકરનો માપ એટલે ત્રિજ્યા, પરિકરનો માપ એટલે ત્રિજ્યા. તો ઓએ જેટલી ત્રિજ્યા લઈ રેખા પર ચાપ દોરો જે રેખાને બી બિંદુમાં છેદે છે. બીને સંગત બે એકમ કહો. વર્ગમૂળ બે માં આપણે એક જ એકમ લીધું હતું, પછી લંબ રેખા દોરી હતી. અહીંયા વર્ગમૂળ પાંચ માટે આપણે બે એકમ લેવાના છે. શા માટે? તમે જેમ કરતા જશો એટલે સમજાઈ જશે. વર્ગમૂળ બે માં આપણે એને સંગત લંબ રેખા દોરી હતી, અહીંયા બી માંથી લંબ રેખા દોરવાની છે. તો બી ઉપર બરાબર ફૂટપટ્ટી રાખીને તમે તમને જે સાધન બધે એવું તો દોરીને એવું સાધન રાખી અને વ્યવસ્થિત રીતે સીધી રેખા દોરવાની છે, લંબ રેખા દોરવાની છે. કિરણ, આ લંબ કિરણની રચના કરી બી બિંદુમાંથી રેખાને લંબ કિરણની રચના કરો. હવે મિત્રો, આટલું કામ કર્યા પછી એટલે કે કાટકો આપણી કોણ તો ફરી વાર પાછું અહીંયા તૈયાર થાય જ છે. હવે આપણે શું કરવાનું છે? તો જેટલું માપ રાખ્યું હતું પહેલા અહીંયા ઓથી એ જેટલું એટલું જ માપ રાખવાનું. જરા જોઈ લેવાનું પરિકર અલીવાથી ગયું ને, ફેરફાર નથી થયો ને. અહીંથી જોઈ લેવાનું કે એથી બી જેટલું જ છે, બરાબર છે. તો આ જે મારું માપ છે એક એકમ છે. તમે જે પરિકરનું માપ રાખ્યું હોય તમારું એક એકમ હોય. હવે આ બે એકમ છે તો બી ઉપર પરિકરને અહીં રાખવાની છે અને અહીંયા એક એકમ જેટલી ચાપ મારવાની છે. આમ ઓલામાં પણ એમ જ કર્યું હતું, વર્ગમૂળ બે માં પણ એથી લંબ રેખા દોરી હતી, અહીંયા બી થી દોરીએ છીએ. યાદ રાખજો, અહીંયા ફરીવાર નામ આપણે આપશું પી. આ જે બિંદુ છે એ પી. તો શું કર્યું? તો કે બી ને કેન્દ્ર રાખ્યું અને ત્રિજ્યા કેટલી લીધી? કોઈએ જેટલી. અને લંબ કિરણ પર ચાપ મારી જે ક્યાં છેદે છે? ઈ બિંદુમાં છેદે છે. બી ને કેન્દ્ર રાખી ઓએ જેટલી ચાપ લઈ ત્રિજ્યા લઈ લંબ કિરણ પર ચાપ રચો જે લંબ કિરણને પી માં છેદે છે. અહીંયા પી બિંદુ આવી દીધું. આટલું કામ કર્યા પછી હવે ફરીવાર પાછું આપણે પી બિંદુને અને ઓને જોડવાના છે. આ રીતે, એટલે કે ઉપરથી હું ઘૂસી નાખું છું, તમે એમ લાગે તો સ્ક્રીનશોટ પાડી લો, મારી પાસે જગ્યા ઓછી છે બોર્ડમાં એટલા માટે.
એટલે સુધીના મુદ્દા થયા છે 1 2 3 4 5 ને 6 મુદ્દા થઈ ગયા છે. હવેનો મુદ્દો એ 7મો મુદ્દો છે. OB રેખાખંડ આપણે દોર્યો છે. સાતમો મુદ્દો છે રેખાખંડ ઓપી દોરો. હવે જે કામ કર્યું હતું ફરી વખત એ જ પાછું કામ. ઓ થી બી જેટલું પરિકર ખોલવાનું. વર્ગમૂળ બે માં પણ આપણે એ જ કામ કર્યું હતું. ઓ થી બી, આ ઓપી છે, વર્ગમૂળ પાંચ ના સંગત આપણી પાસે લંબાઈ છે. કેવી રીતે આપણે યથાર્થતા ચકાસશું, સાબિતી ચકાસશું એટલે ખબર પડી જશે. તો ઓ થી બી જેટલું માપ લેવાનું છે અને એટલું માપ રાખ્યા પછી પરિકરને આણી ઓ ઉપર, પેન્સિલને આણી પી ઉપર પહોંચે એટલું, અને પછી આમ ચાપ દોરવાની છે. એ જે બિંદુ આપણને મળશે ત્યાં ફરીવાર આપણે નામ આપવાનું, ગમે તે નામ આપી શકે, પણ સી આપીએ તો આ સી ને સંગત વર્ગમૂળ પાંચ મળે છે. તો શું કામ કર્યું આપણે કે ઓ ને કેન્દ્ર લઈ, કેન્દ્ર એટલે કે જ્યાં પરિકરને આણી રાખી આપણું કેન્દ્ર થઈ ગયું. ઓને કેન્દ્ર રાખી ઓપી જેટલી ત્રિજ્યા લઈ, જેટલું પરિકર ખોલી એટલે ત્રિજ્યા લીધી કહેવાય. ત્રિજ્યા લઈ રેખા પર ચાપ દોરો. જે રેખાને સી બિંદુમાં છેદે છે, વર્ગમૂળ સી ને સંગત, સી ને સંગત વર્ગમૂળ પાંચ છે, એકમ છે. આ જે સી બિંદુ છે એ વર્ગમૂળ પાંચ ના સંગત બિંદુ છે. હવે એ ક્યાં શા માટે છે એની યથાર્થતા ચકાસીએ, સાબિતી મેળવી યથાર્થતા, એટલે કે છે કે નહીં એ નક્કી કરવું છે. તો ફરી વાર પાછું ત્રિકોણ ઓ બી પી માં, ઓ બી બરાબર બે એકમ. જો ધ્યાનથી જુઓ, ઓ બી એટલે બે એકમ થાય છે, આ એક અને બે. ઓ પી બરાબર એક એકમ, અને ખૂણો બી કાટ પણ છે. લંબ કિરણ દોર્યું છે એટલે કાટખૂણો છે, કિરણ લંબ દોર્યું પહેલા કહી દીધું આપણે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ એટલે કે ઓપી સ્ક્વેર, કર્ણનો વર્ગ બરાબર ઓબી સ્ક્વેર વત્તા બીપી સ્ક્વેર પીબી સ્ક્વેર, એમ પણ લખી શકાય. જો આની પહેલાના દાખલામાં આને મેં ડાબી બાજુ લખ્યું હતું, જમણી બાજુ લખ્યું હતું, બરાબરમાં ગમે ત્યાં લખીએ કાંઈ ફેર ન પડે સમજાવવા માટે મેં આમ કર્યું છે. બરાબર સમજો વિદ્યાર્થીઓ, આ બંનેને આ બાજુ લખો ને આને આ બાજુ લખો કાંઈ ફેર પડતો નથી, કારણ કે બંને વચ્ચે નિશાની બરાબરની છે. એટલા માટે બંને દાખલાઓમાં અલગ અલગ લખું છું, જેથી તમને ખબર પડે કે બંનેનો અર્થ અંતે તો એક જ થાય છે. તો ઓબી સ્ક્વેર બરાબર ઓબી સ્ક્વેર એટલે કે બે નો વર્ગ, પીબી સ્ક્વેર એટલે એક નો વર્ગ, ઓપી સ્ક્વેર બરાબર ચાર વત્તા એક, ઓપી સ્ક્વેર બરાબર પાંચ, અને તેથી ઓપી બરાબર વર્ગમૂળમાં પાંચ. એટલે કે આ જે માપ છે વર્ગમૂળ પાંચ છે એની યથાર્થતા સાબિતી આપણે આપી દીધી. જો અહીંયા બે એકમ લઈએ, અહીંયા એક એકમ લઈએ લંબ કિરણ રચ્યા પછી, આ જે માપ મળે છે એ વર્ગમૂળ પાંચ એકમ જેટલું મળે છે, આ નક્કી થાય છે. પછી આપણે શું કર્યું છે, આટલું માપ એના ચાર દોરી છે, એટલે કે ઓપી નું માપ છે એટલું દોષી નું માપ છે. તમે આમ પણ ચકાસી શકો. જો મિત્રો, ઓ ઉપર પરિકર ની અણી, ઈ ઉપર પેન્સિલ ની અણી, એટલું રાખી દીધું પરિકર ને બરાબર ફિક્સ કરી દીધું, અને આમ ધ્યાનથી જો ઓપી પછી એને અહીંયા લંબાવશો નીચે લાવશો તો એટલી સી ઉપર જ આવશે એક્ઝેક્ટ. અને આપણે ઓને હલાવવા નથી, અહીંયા બી સુધી લઈ ગયા બધું, અહીંયા સી ઉપર જ આવે. એનો મતલબ એવો થયો કે ઓપી નું માપ જો વર્ગમૂળ પાંચ હોય તો ઓસી નું માપ પણ કેટલું થાય છે, વર્ગમૂળ પાંચ જ થાય છે. એટલે કે વર્ગમૂળ પાંચ બિંદુ સી છે એ વર્ગમૂળ પાંચ ને સંગત છે. હવે અહીંયા ઓપી બરાબર ઓસી
તેથી બિંદુ સી વર્ગમૂળ 5 ને સંગત બિંદુ છે. તો આજે આપણે બે મુદ્દાઓ બરાબર ધ્યાનથી સમજ્યા. વારંવાર આ તમને જોવા પડશે, સમજવા પડશે, અને કઈ રીતે જ્યાં જ્યાં જરૂર લાગે કે વિડિયોને પોઝ કરીને એની પરિકરથી ફૂટપટ્ટીથી કયું કામ કર્યું છે એ સમજીને આગળ આવવું પડશે, તો જ તમે આ બરાબર સમજતા જશો. આકૃતિ દોરતા જવાની છે, સાથે સાથે બાજુમાં અથવા નીચે લખતા પણ જવાનું છે. તો તમારી પાસે સામાસામી બે પાના હોય, ખુલી શકે એવા નોટમાં આખા પાના, એક બાજુ આકૃતિ કરવાની, સામેના પાના ઉપર મુદ્દા લખવાના. આમ કરવાથી આપણી પ્રેક્ટિસ વધે અને સરળતાપૂર્વક સાચું કામ કરી શકીએ. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે વર્ગમૂળ 3 કઈ રીતે મેળવાય, સંખ્યા રેખાઓ એ સમજવાનું છે. બે વખત, 3 વખત, ઓછામાં ઓછું રફ કામમાં રફ પાના ઉપર આ દોરશો અને લખતા જશો તો જ આ વસ્તુ આવડશે.